કેમ છો મિત્રો, મજામાં? કેન્દ્ર સરકારની પીએમ સ્વનિધિ યોજના વિશે આજના વિડીયોમાં આપને જણાવીશ. તો આ યોજનામાં કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર છે, કયા ડોક્યુમેન્ટની જરૂર છે, ફોર્મ ભરવા માટે ક્યાં જશો, આ યોજનામાં કોને કોને લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં આપને જણાવીશ. તો સૌ પ્રથમ મિત્રો, પીએમ સ્વનિધિ યોજના છે એ ક્યારે જાહેરાત કરવામાં આવી હતી? તો પીએમ સ્વનિધિ યોજનાની છે 20 લાખ કરોડના પેકેજમાં છે જેની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનામાં જો સહાયની વાત કરીએ મિત્રો, તો આ યોજનામાં 10,000 રૂપિયાની સહાય છે તમને મળવાપાત્ર રહેશે. આગળ વાત કરીએ તો પીએમ સ્વનિધિ યોજનાનું નામ જે છે એ પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર યોજના છે, એટલે કે પીએમ સ્વનિધિ યોજના છે. આગળ જો વાત કરીએ તો આ યોજના જે છે એ કેન્દ્ર સરકારની છે, જેની અંદર વાત કરીએ મિત્રો તો 50 લાખથી વધારે લોકોને છે આ યોજનામાં લાભ મળવાપાત્ર રહેશે. તો આ યોજનામાં કોને કોને લાભ મળશે એની વાત કરીએ મિત્રો, તો નાના બિઝનેસ એટલે કે નાના વેપાર સાથે સંકળાયેલા લોકો છે એ લોકોને છે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે, જેમાં ફેરિયા છે, બાર્બર શોપ, મોચી, પાન શોપ અથવા તો પાનવાડી હોય, લોન્ડ્રી શોપ એટલે કે વોચમેન, શાકભાજી અને ફળો વેચનાર અથવા તો બ્રેડ, ભજીયા, ઈંડા વેચનાર ને અથવા તો કપડાં વેચનાર અથવા તો સ્ટેશનરી જેવા નાના બિઝનેસ સાથે સંકળાયેલા લોકો છે એ લોકોને છે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આગળ વાત કરીએ મિત્રો તો આ યોજનામાં કેટલી સહાય મળશે? તો મિત્રો આ યોજનામાં છે વર્ષમાં તમને 10,000 રૂપિયાની છે સહાય મળવાપાત્ર રહેશે, જે તમારે ચૂકવણી કરવાની વાત કરીએ તો વર્ષમાં ગમે ત્યારે છે તમારે ચૂકવવાના રહેશે જે 10,000 રૂપિયાની સહાય મળે છે એ. આગળ વાત કરીએ મિત્રો તો ડિજિટલ પેમેન્ટ દ્વારા જો કોઈ ચૂકવશે તો એ લોકોને 1200 રૂપિયાનું કેશબેક પણ મળવાપાત્ર રહેશે. તેવી જ રીતે સમયસર એટલે કે જે 10,000 રૂપિયાની સહાય લે છે એમાં સમયસર જો કોઈ ચૂકવણી કરે તો એને વાર્ષિક 7% સબસિડી પણ મળવાપાત્ર રહેશે. આગળ વાત કરીએ તો આ યોજનાનો લાભ છે એ તમે કઈ રીતે લઈ શકશો? તો આ યોજનાનો લાભ છે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લઈ શકશો. જો ઓફલાઈન લેવો હોય તો તમારે બેંકમાં જઈને લઈ શકશો, અને ઓનલાઈન જો તમારે લાભ લેવો હોય તો અહીંયા જે વેબસાઇટ આપેલી છે pmswanidhi.mohuva.gov.in આ વેબસાઇટ પર જઈ અને તમે ફોર્મ ભરી શકશો અને આ યોજનાનો લાભ છે લઈ શકશો. અને ઓફલાઈન જો લેવો હોય તો તમારે બેંકમાં જઈ અને લાભ લેવાનો રહેશે. અને મિત્રો વાત કરીએ કે આ યોજનામાં લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર રહેશે? તો સૌ પ્રથમ મિત્રો તમારે તમારું આધાર કાર્ડ, જાતિ અંગેનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને રહેઠાણનો કોઈ પણ પુરાવો એટલે કે રેશન કાર્ડ છે, લાઇટ બિલ છે વગેરે ડોક્યુમેન્ટની જરૂર પડશે. અને વધારે ડોક્યુમેન્ટ છે તમે જ્યારે ફોર્મ ભરો છો અથવા તો તમે જ્યાં ફોર્મ ભરવા જાઓ ત્યાંથી છે તમને પૂરતી માહિતી મળી રહી છે. અને આ ફોર્મ ભરવા માટે તમે ક્યાં જશો જો એની વાત કરીએ તો તમારા ગામના VC ઓપરેટર હોય અથવા તો CSC સેન્ટર અથવા તો ઓનલાઈન કોઈ ફોર્મ ભરતું હોય ત્યાં જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો તમે જ્યારે બેંક પર ફોર્મ ભરવા જશો ત્યારે અહીંયા જે ફોર્મ છે એ રીતે તમને એક ફોર્મ આપવામાં આવશે, જેમાં તમારે અહીંયા તમારો ફોટો લગાડવાનો રહેશે અને જે ડિટેલ અહીંયા આપેલી છે ડિટેલ છે એ તમારે ભરવાની રહેશે. જે 3 પાનાનું ફોર્મ જે છે તમારે ભરી અને બેંકમાં આપવાનું રહેશે. અને ઓનલાઈન પણ જો તમે ફોર્મ ભરો છો તો તમારે આ રીતે જ ફોર્મ છે ભરવાનું રહેશે. અને જો તમારું ફોર્મ પાસ થઈ જાય એટલે કે 10,000 રૂપિયાની જે સહાય મળવાની છે, સહાય મળવાપાત્ર જો તમે હશો તો 10,000 રૂપિયાની જે સહાય મળે છે તમારા બેંકમાં જમા થશે, એટલે કે બેંકમાં જે જમા થશે એ DBT રૂપે થશે, એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા છે જમા થઈ જશે. એટલે તમારે કોઈ બેંકે કેશ પૈસા લેવા જવાની જરૂર નહીં રહે, તમારા બેંક અકાઉન્ટમાં જમા થઈ જશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.